મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. સાબરકાંઠાથી સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ રેલવે સ્ટેશન વિસ્તારની ઘટના સામે આવી છે. રાત્રિના સમયે રેલવે અંડરબ્રિજ પાસે લાગેલ લોખંડની ગર્ડર ઇકો કાર ઉપર પડતા ઇકો કારનો કૂચડો થઈ ગયો. રાત્રિના સમયે રેલવે અંડરબ્રિજ પાસે ટ્રક રિવર્સ લેતા ઘટના બની હતી. રેલવે અંડરબ્રિજ પાસે લાગેલ લોખંડની ગર્ડર સાથે ટ્રક ધડાકાભેર અથડાતા લોખંડની ગર્ડર ધરાશાયી થઈ ગઈ હતી. તે જ સમયે ત્યાંથી પસાર થતી ઇકો કાર ઉપર લોખંડની ગર્ડર પડી હતી. ઇકો કાર ઉપર લોખંડની ગર્ડર પડતા ઇકો કારનો કૂચડો થઈ ગયો હતો. ઇકો કારમાં સવાર તલોદના ગોરા ગામના બંને ઇસમોનો આબાદ બચાવ થયો હતો. ઇકો કારમાં સવાર બંને ઇસમો પ્રાંતિજ ખાતે રાત્રિના રાસ ગરબામાં હાજરી આપીને પરત ઘરે જતા હતા. મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. સાબરકાંઠાથી સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ રેલવે સ્ટેશન વિસ્તારની ઘટના સામે આવી છે. રાત્રિના સમયે રેલવે અંડરબ્રિજ પાસે લાગેલ લોખંડની ગર્ડર ઇકો કાર ઉપર પડતા ઇકો કારનો કૂચડો થઈ ગયો. રાત્રિના સમયે રેલવે અંડરબ્રિજ પાસે ટ્રક રિવર્સ લેતા ઘટના બની હતી. રેલવે અંડરબ્રિજ પાસે લાગેલ લોખંડની ગર્ડર સાથે ટ્રક ધડાકાભેર અથડાતા લોખંડની ગર્ડર ધરાશાયી થઈ ગઈ હતી. તે જ સમયે ત્યાંથી પસાર થતી ઇકો કાર ઉપર લોખંડની ગર્ડર પડી હતી. ઇકો કાર ઉપર લોખંડની ગર્ડર પડતા ઇકો કારનો કૂચડો થઈ ગયો હતો. ઇકો કારમાં સવાર તલોદના ગોરા ગામના બંને ઇસમોનો આબાદ બચાવ થયો હતો. ઇકો કારમાં સવાર બંને ઇસમો પ્રાંતિજ ખાતે રાત્રિના રાસ ગરબામાં હાજરી આપીને પરત ઘરે જતા હતા.